નાના નાના વાદળોમાં નાની નાની ઘટનાઓમાં અને નાની નાની બાબતોની જાણકારીમાં રહેલા આપણે પ્રભુ મહાવીરના જીવનના માત્ર વાદળોને જોયા છે એના સમગ્ર આકાશને જોયું નથી વિતરાક સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે એમ કહ્યું કે પ્રભુ તમે તો કેવા કેવું શાંતિનું રૂપ કેવું ક્ષમાનું રૂપ અને છેલ્લે એ કહે છે કે પ્રભુ તમે એક અદભુત નહીં અદ્ભુતોના ભંડાર છો આજે એવા અદ્ભુતોના ભંડાર એવા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના આકાશને જોવું છે અને એ આકાશમાં રહેલા કેટલાક રહસ્યો જાણવા છે આપ સૌની મુમુક્ષુતાને વંદન કરીને ભગવાન મહાવીરનું જીવન ક્રાંતિકારી ભગવાન મહાવીર એના કેટલાક અજ્ઞાત રહસ્યો એની વાત કરવાનો હું આજે પ્રારંભ કરું છું જ્ઞાનમ શરણમ મમ દર્શનમ છે ચારિત્ર્યમ છે તપ સંયમશ શરણો શરણો ભગવાન મહાવીરો જ્ઞાન મારું શરણ છે દર્શન મારું શરણ છે ચારિત્ર મારું શરણ છે તપ અને સંયમ મારું શરણ છે અને ભગવાન મહાવીર મારું શરણ છે અને જ્યારે આ શરણની આપણે વાત કરીએ ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે ભગવાન મહાવીર સ્વામીએ કેવા પ્રકારની ક્રાંતિ આ જગતમાં કરી આપણે એમનું જીવન જાણીએ ક્યાં ચંડકૌશિકનો પ્રસંગ ચંદનબાળાનો પ્રસંગ કઠપૂતનાનો પ્રસંગ ગોશાલકનો પ્રસંગ ગુરુ ગૌતમ સ્વામી સાથેનો એમનો ગણધરવાસનું સર્જન કરનારો મેળાપા આ બધું જાણી પણ ક્યારેય એ વિચાર કર્યો છે કે એ સમયે પ્રવર્તમાન વાતાવરણમાં કુમાર રાજકુમાર વર્ધમાને કેવી ક્રાંતિ કરી હશે અને દરેક ક્રાંતિની પાછળ એક દર્શન હોય છે પણ ક્રાંતિની પણ એક મર્યાદા છે કે કેટલીક ક્રાંતિ હોળી બની અને અટકી જાય છે જૂનાને ભસ્મીભૂત કરે છે પણ પછી બીજું કશું નહીં પણ કેટલીક ક્રાંતિ જગત પર નવસર્જન કરે છે અને તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ કરેલી ક્રાંતિ એણે જગતમાં એક નવું સર્જન કર્યું વેન્ડલ ફિલિપ્સ નામના વિદ્વાને એમ કહ્યું એક જગાએ કે જગતમાં રાજકીય ક્રાંતિ એ વિશ્વના વિકાસને માટે એક નવો યુગ સર્જે છે પણ એ રાજકીય ક્રાંતિથી તો બાહ્ય ઘટનાઓમાં પરિવર્તન આવ્યું પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ એવી ક્રાંતિ કરી કે બાહ્ય ઘટનાઓની સાથે ભીતરની ઘટનાઓમાં પણ પરિવર્તન આવ્યું અને એટલે રાજકુમાર વર્ધમાનના આ પૃથ્વી પરના આગમનની સાથોસાથ આજે જન્મ વાચનનો દિવસ છે ત્યારે કલ્પના કરો કે રાજકુમાર વર્ધમાનના આ પૃથ્વી પરના આગમનની સાથોસાથ એક નવી ઘટના એક નવી હવા એક નવી નવું વાતાવરણ એક નવી આબોહવા સર્જાય અને એ નવી આબોહવા એ નવીન દ્રષ્ટિ એણે એક એવું ભવ્ય પરિવર્તન કર્યું કેવું પરિવર્તન દાદા ધર્માધિકારીએ કહ્યું છે કે ક્રાંતિ એને કહેવાય કે જે અશક્યને શક્ય બનાવે અને એ જમાનામાં જે અશક્ય હતું એ જમાનાની જે પરિસ્થિતિ હતી એ જમાનાનું જે વાતાવરણ હતું એ જમાનાની જે રૂઢિઓ હતી એ જમાનાનો જે ધર્માચાર હતો એમાં ભગવાન મહાવીરે કેવું પરિવર્તન કરી નાખ્યું એ સમયે સ્વર્ગના કેટલાક શોખીન લોકોએ આ પૃથ્વીને સમી બનાવી દીધી હતી અને એમણે કહ્યું કે તમે પરલોકના સુખની ઘણી લાલચો આપી લોકોને અને પરલોકના સુખની એવી લાલચો આપી એવા સ્વપ્ન આપ્યા એવી કલ્પનાઓ આપી કે એમનો આ વાસ્તવિક જીવન એમનો આ લોક દુઃખી દુઃખી કરી નાખ્યો બીજી બાજુ ભગવાનનો જન્મ થયો એ સમયે કઈ પરિસ્થિતિ હતી માણસ પુરુષાર્થથી પરવારીને પ્રારબ્ધના ખોળે બેઠો હતો ઈશ્વર પાસે જઈને યાચનાઓ કરતો હતો અને લમણે હાથ મૂકી નિષ્ફળ જાય તો પોતાના નસીબને દોષ આપતો હતો અને ક્યારે પોતાનું નસીબ ખુલે એની રાહ જોઈ અને પુરુષાર્થ કર્યા વગર બેસી રહેતો હતો એ સમયે આવું મનુષ્ય કે જે પોતાના પુરુષાર્થની શક્તિ ગુમાવી બેઠો છે એ ઈશ્વર પાસે કોઈ પુરુષાર્થની કોઈ શક્તિની કોઈ આત્મબળની યાચના નહોતો કરતો એ ઈશ્વર પાસે યાચના કરતો ભીખ માગતો લાલસાની પોતાની ભીખ માગતો પોતાના પ્રલોભનોની ભીખ માગતો પોતાની સંતતિની ભીખ માગતો પોતાને માટે સંપત્તિની ભીખ માગતો આ માણસ આ માણસ યાચક બની ગયો હતો ભિખારી બની ગયો હતો અને એવી સમયે પ્રભુ મહાવીરનો જે સંદેશ છે એ સંદેશ એમણે આ જગતને આપ્યો એ સમયે મોટા મોટા યજ્ઞો થતા અને યજ્ઞોમાં અબોળ જીવોની હત્યા થતી જેમ વધારે યજ્ઞની અંદર જીવોની હત્યા થાય એમ રાજા મોટો ગણાય અશ્વમેદ યજ્ઞની વાત સાંભળો તમે અને ત્યારે એવી સમયે પ્રભુ મહાવીરે કહ્યું કે તમે આ જે યજ્ઞોમાં પશુનો બલિ કરો છો ને એ ખોટો છે આ યજ્ઞોની અંદર તો તમારી દુર્વૃત્તિને બાળી નાખો એનો બલિ ચડાવો અને બીજી બાજુએ એમણે કહ્યું કે જુઓ આ પશુમાં જીવન છે આ વૃક્ષોમાં જીવન છે આ પાણીમાં જીવન છે આ સમષ્ટિ છે તો મનુષ્ય છે આચાર્ય ઉમા એ મહાન સૂત્ર પરસ્પરોપગ્રહો જીવાના જીવોનું જીવન એકબીજા પર આધારિત છે આપ કલ્પના કરો કે જે સમયે બીજાનું જીવન લેવું બીજાને કચડવું બીજાને પીડા આપવી એનો મહિમા હતો એ સમયે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું સાવધ બન તારું જીવન પણ આ સૃષ્ટિને આધારિત છે તારું જીવન પણ આ વૃક્ષોને આધારિત છે તારું જીવન પણ આ પ્રાણીઓને આધારિત છે અને તારે એની સાથે સંપીને રહેવું જોઈએ એ સમય હતો જ્યારે સ્ત્રીઓની સ્થિતિ અત્યંત કફોડી હતી એમ કહેવાતું કે સ્ત્રી જ્યારે કુમારિકા હોય ત્યારે એના પિતા એને પાળે સ્ત્રી જ્યારે લગ્ન કરે એ પછી એનો પતિ પાળે અને સ્ત્રી જ્યારે વૃદ્ધાવસ્થામાં આવે ત્યારે એને પુત્ર પાળે પાળે શબ્દ વપરાતો આપ વિચાર કરો જેમ માણસ પ્રાણીને પાળે એ રીતે આ સ્ત્રીઓ તરફની આપણી દ્રષ્ટિ હતી ક્યાંક એમ કહેવાતું કે સ્ત્રીઓને અને ક્ષુદ્રોને આવા પુણ્ય કાર્યોમાં આવા યજ્ઞ કાર્યોમાં ઉપસ્થિત રાખવી નહીં આવી સમયે જ્યારે સ્ત્રીની આવી દશા હતી ત્યારે માત્ર નારીના અધિકારની વાત નહીં પણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રચંડ ક્રાંતિ કરી અને નારી મુક્તિનો આહલેખ જગાવ્યો આજે આપણે એ કલ્પના કરવી છે કે જે નારી મુક્તિની વાત પરમાત્માએ કરી મને યાદ છે ઓગણીસો ને નવ્વાણુંમાં કેપટાઉનમાં ધર્મ પરિષદની અંદર રોલ ઓફ વિમેન ઇન જૈનિઝમ એના વિશે વક્તવ્ય આપતા મેં કહ્યું હતું કે વિશ્વમાં સૌથી પહેલો નારી સ્વાતંત્ર્યનો ભાવ પ્રગટ થયો હોય તો એ જૈન ફિલસુફીમાં જૈન ધર્મમાં આપણે જાણીએ છીએ કે જૈન સમાજમાં અને જૈન ધર્મની અંદર તીર્થંકરોની માતાનું કેટલું મહત્ત્વ છે અને તમે આખો ઇતિહાસ જુઓ તો એક પછી એક ઘટનાઓ એવી જાણવા મળે બ્રાહ્મી હોય ભગવાન ઋષભદેવની પુત્રી અનેક ભાષાઓની જાણકાર જેના નામે એક લિપિનું સર્જન થાય આવી નારી મુક્તિ ભગવાનની પ્રથમ સાધ્વી ભગવાનના સંગમાં કોણ બન્યું એ આર્યા ચંદના એટલે કે ચંદન બાળા એ બને તો આપણે એ વિચાર કરવો છે કે ભગવાન મહાવીર સ્વામીએ કેવી આ જગત ઉપર ક્રાંતિ કરી જે સ્ત્રી માત્ર પરિગ્રહની ચીજ બનાતી હતી જે સ્ત્રી અને પશુ સમાન ગણાતા હતા અને એમ કહેવાય કે જેમ પશુને સજા કરવી પડે એમ સ્ત્રીને સજા કરવી પડે એવું ગણિત જે સમય હતું એવે સમય આવીને ભગવાને નારી ગૌરવ કર્યું ઇતિહાસનો એ અનોખો બનાવ છે કે જ્યારે યશોદા પોતાના પતિ વર્ધમાનને વિદાય આપતી હોય કે તમે જાઓ વર્ધમાન તમારે તો આ જગતને પ્રકાશ આપવાનો છે તમે જાઓ આ એક મોટી ઘટના આપણે ભૂલી ગયા છીએ આમ તો જો કે આપણે આપણો મોટાભાગનો ઇતિહાસ ભૂલી ગયા અને જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલે છે એનું ભવિષ્ય અંધકારમય બને છે ત્યારે સ્ત્રીને શું આપ્યું એમણે સ્ત્રીને યોગ સાધના કરવાનો અધિકાર આપ્યો એનાથી વિશેષ શાસ્ત્રનો અભ્યાસ કરવાનો અધિકાર આપ્યો અને એનાથી વિશેષ મોક્ષનો અધિકાર આપ્યો એક સ્વતંત્ર વ્યક્તિત્વ સ્ત્રીને પ્રાપ્ત થયું આજે નારીવાદી વિચારધારાની વાત ચાલે છે એમ્પાવરમેન્ટની વાત ચાલે છે પણ તમે એ જમાનામાં જુઓ ભગવાને કેવી ક્રાંતિ કરી ભગવાને એમના વ્રતમાં બ્રહ્મચર્યને સ્થાન આપ્યું અને બીજી વાત કે સ્ત્રી સંન્યાસી થઈ દીક્ષિત થઈ શકે તો એ સંસારના સર્વ બંધનોથી મુક્ત થઈ જાય છે એટલે ભગવાનની જે વિશેષતા છે આ છે એમની ક્રાંતિની વિશેષતા છે આ છે કે એમણે માત્ર નારી ગૌરવની વાતો ન કરી નારી મુક્તિની વાતો ન કરી નારીના શાસ્ત્રાભ્યાસની વાત ન કરી પણ એમને સ્વયં પોતાના જીવનથી પોતાની ક્રાંતિને સાકાર સ્વરૂપ આપ્યું એ જમાનામાં ક્ષુદ્રોની કઈ હાલત હતી આપણે સૌ જાણીએ છીએ અને એવે સમયે માણસની ચરણ રસથી પણ હીન એવી હાલત હતી એ જો જરાક વધારે બોલે તો લોકો એની જીભ કાપી લેતા એ જો શાસ્ત્ર સાંભળે તો એના કાંડમાં શીસુ રેડતા અને એવે સમયે પ્રભુ મહાવીરે એમને આવી ભયાવહ દમનકારી ગુલામીમાંથી બહાર કાઢ્યા એમણે કહ્યું કે આ જૈન ધર્મ એ એવો ધર્મ છે જે કોઈ પણ વર્ગ કોઈ પણ વર્ણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પુરુષ કોઈ પણ સ્ત્રી સ્વીકારી શકે કારણ શું કારણ કે અહીંયા ભેદ જ નહોતા બ્રાહ્મણને ક્ષુદ્રતા કારણ શું કારણ કે એ કે પ્રભુએ કહ્યું કે આત્મતત્વની દ્રષ્ટિએ બધા સરખા છે એટલે બ્રાહ્મણ હોય કે ક્ષુદ્ર હોય સ્ત્રી હોય કે પુરુષ હોય યુવાન હોય કે વૃદ્ધ હોય રાય હોય કે રંક હોય જે કોઈ વિચાર કરો ભગવાનની આ મહાન ક્રાંતિ જે કોઈ યોગ્ય ધર્મ પુરુષાર્થ કરે તે મોક્ષનો અધિકારી છે એમણે પુરુષાર્થનો ઉપદેશ આપ્યો અને એ સમયે એમણે એમ કહ્યું આ માણસ યાચક બન્યો છે ભીખ માગે છે ભગવાન પાસે જઈને પોતાના ભૌતિક પ્રયોજનોની યાચના કરે છે ત્યારે એમણે કહ્યું કે દેવ ભલે મોટો હોય પણ માણસથી મોટો નથી એ દેવ મોટો હોય એનું સ્વર્ગ મોટું હોય પણ માણસથી મોટું કોઈ નથી માણસ માનવતા રાખે તો દેવ પણ એના ચરણમાં આવે છે અને આપણે જાણીએ છીએ ભગવાન મહાવીરના જીવનની અનેક ઘટનાઓ જો કેવી પ્રચંડ ક્રાંતિ કરી છે એમણે કહ્યું કે તમે ઈશ્વરની ખોજ ક્યાં કરો છો ઈશ્વરની ખોજ તમે બહાર કરો છો તારે તમારો ઈશ્વર તો તમારા ભીતરમાં રહે છે બહુ સરસ ઉદાહરણ સાથે ભગવાને આ વાત કરી છે કે જેમ એક નાનકડી ગોટલીમાં આંબાનું વૃક્ષ છુપાયેલું છે એ રીતે એક નાનકડી ગોટલીમાં આંબાનું વૃક્ષ છુપાયેલું છે એ રીતે હે માનવ તારા આત્મામાં જ પરમાત્મા છુપાયેલો અને એ રીતે આત્મશક્તિની પ્રબળતા તમારામાં ભીતરમાં કેટલી શક્તિ છે ભગવાનનું એ કદાચ આનો મહાન પુરાવો બની રહ્યો ભગવાને સાધના કાળના સાડા બાર વર્ષ દરમિયાન ફક્ત ત્રણસો ને દિવસ યાદ રાખજો સાડા બાર વર્ષમાં માત્ર ત્રણસો ને દિવસ અને ત્રણસો ને ઓગણચાલીસ દિવસ પણ માત્ર એક ટંક ભોજન લીધું હતું બાકીના તમામ દિવસોમાં પાણી વાપર્યા વિના પાણી પણ લીધા વિના એમણે ઉપવાસ કર્યા હતા નિર્જલા ઉપવાસ કર્યા હતા આમ પોતાના સાધક જીવનના સાધક જીવન સાધના જીવનમાં કેટલું આત્મબળ પ્રગટ થયું હશે લોકોએ તપને કેવું જોતા હશે પોતાના સાધના કાળના આ જીવનમાં ચાર હજાર પાંચસો ને પંદર દિવસમાંથી ચાર હજાર એકસો ને છાસઠ દિવસ એમણે નિર્જલા ઉપવાસ સાથે તપશ્ચર્ય જુદી જુદી તપશ્ચર્યાઓ કરી અને કેવી રીતે કરી જો પુરુષાર્થનો મહિમા આત્મબળનો મહિમા માનવ શક્તિનો મહિમા અને તમારી ભીતરમાં પડેલા પરમાત્માની તાકાતનો મહિમા એ ભગવાન કઈ રીતે બતાવે છે એ ભગવાન બતાવે છે કે ભગવાને આ આટલું તપ કર્યું ભગવાનનું એક વિશેષણ છે દીર્ઘ તપસ્વી પણ એ દીર્ઘ તપસ્વી પ્રભુ મહાવીરે હજારો માઇલનો વિહાર કરે છે ક્યાં એક સ્થાને બેઠા નથી ક્યાં એક સ્થાને રહીને આ તપશ્ચર્યા કરી નથી એમણે હજારો માઇલનો વિહાર કર્યો અને કેવી રીતે દેહ પર વસ્ત્ર નથી માથે છત્ર નથી અને પગમાં પગરખા નથી અને એવી રીતે એક માનવ આત્માના અપ્રતિમ બળનો જીવંત પરિચય આ જગતને પ્રભુ મહાવીરે આપ્યો આમ એ ન આપણે આ પ્રચંડ ક્રાંતિને ઓળખી શક્યા ન આપણે એનો મહિમા સમજી શક્યા અને જે સમજ્યા ન હોય એ જગતને ક્યાંથી એનો મહિમા બતાવી શકે મિત્રો આપણે આજે જગતને આ બતાવવું છે કે તારી પાસે તારા ભીતરમાં તારો ભગવાન રહેલો છે અને એટલે જ તમે ભગવાનના સંકલ્પોનો વિચાર કરો સાધના કાળનો પહેલો વર્ષાવાસ હજી તો હમણાં પ્રભુ નીકળ્યા છે સૌને સૌ સ્વજનો પાસેથી અને પ્રથમ વર્ષાવાસ પહેલું ચાતુર્માસ મોરાર સન્નિવેશના દ્વિજંત તાપસના આશ્રમમાં આ મોરાર સન્નિવેશના દ્વિજંત તાપસના આશ્રમનો કુલપતિ એ પ્રભુ મહાવીરના પિતા રાય સિદ્ધાર્થનો મિત્ર હતો એટલે એણે પ્રભુ મહાવીરને કહ્યું કે આપ હે રાજકુમાર વર્ધમાન યોગી વર્ધમાન તમે અહીં આવ્યા છો મારે ત્યાં ચાતુર્માસ કરો અને આશ્રમમાં ઘાસથી આચ્છાદી તેવી એક ઝૂંપડીમાં યોગી વર્ધમાન ધ્યાન ધરે છે અને ધ્યાન ધરે છે એ વખતે બસ રાત દિવસ એ જ્ઞાન ધ્યાન સ્વાધ્યાયમાં લીન હોય છે બનુ છે એવું કે એ વખતે એ ઝૂંપડી એ ઘાસના પૂળાની બનેલી ઝૂંપડી એ ઝૂંપડીને ની આજુબાજુ ગાયો આવે છે ને ઘાસના પૂળા ખેંચે છે થોડી વાર તો પેલા કુલપતિના વિદ્યાર્થીઓએ આશ્રમના વિદ્યાર્થીઓએ પેલી ગાયોને દૂર કરી પણ પછી એ વિચારવા લાગે કે આ કેવું આ યોગી વર્ધમાન અંદર તપ કરે અને એની ઝુંપડીની રખેવાળી આપણે કરવાની એના ઘાસના પૂળા ઝુંપડીના ગાયો તાણી ન જાય એનું ધ્યાન આપણે રાખવાનું એ ગાયોને દૂર કરવાનું કામ આપણને આપણે કરવાનું એટલે કંટાળીને એ લોકોએ આશ્રમના કુલપતિને ફરિયાદ કરી કુલપતિએ યોગી મહાવીરને કહ્યું કે અરે પંખીઓ પણ જાતે પોતાના માળાની રક્ષા કરે છે તો તમે તો માનવી છો અને તમારી ઝૂંપડીની તો તમારે દરકાર કરવી જ જોઈએ યોગી મહાવીરે કુલપતિની વાતનો કોઈ ઉત્તર આપ્યો નહીં અને વિચારમાં પડ્યા કે જે ઝૂંપડીમાં અમૂલખ આત્મા છે તેને ભૂલીને આ ઘાસના પુરાની સાર સંભાળ ક્યાંથી કરું મારે સંભાળ તો કરવાની છે મારા આત્માની બીજી બાજુ વિચાર કર્યો કે જુઓ પોતાને કારણે આ કુલપતિને ગ્લાની થઈ એમના શિષ્યોને પરેશાની થઈ ત્યારે યોગી વર્ધમાન વિચારે છે કે મારા નિવાસનું મારા હું જ્યાં ઉતરું ત્યાં મારા ઉતારાનું સ્થળ એવું હોય કે જ્યાં કોઈના મનમાં પણ ક્લેશ ઉપજે નહીં લેશ માત્ર પણ દુઃખ ન થાય એ પ્રભુ શું વિચારે છે તમે જુઓ કે મારી સમાધિ અન્યની અસમાધિનું કારણ બનવી જોઈએ નહીં વાહ મારી સમાધિ એ અન્યની અસમાધિનું કારણ બનવું જોઈએ બીજાની કેટલી ચિંતા એ કુલપતિ પાસે ગયા અને સદ્ભાવ સાથે પ્રેમથી કુલપતિની અનુમતિ લઈને આશ્રમમાંથી વિદાય લીધી યોગી વર્ધમાન સાધક વર્ધમાન એનું આ પ્રથમ વર્ષ પહેલો વર્ષાવાસ ચાતુર્માસ અને પહેલા ચાતુર્માસમાં યોગી વર્ધમાન પાંચ અદ્ભુત સંકલ્પો કરે છે આપણે કહ્યું ને કે હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું કે પ્રભુ મહાવીર તમે તો અદ્ભુતોના ભંડાર છો એક અદ્ભુત નથી દરેક જગ્યાએ તો પોતાના સાધના જીવનના પ્રથમ વર્ષે યોગી વર્ધમાન પાંચ સંકલ્પ લે છે અને જો પ્રભુ મહાવીરના જીવનને જાણવું હોય તો પહેલાં તમારે આ પાંચ સંકલ્પ અને એનાથી સર્જાતી પરિસ્થિતિ જાણવી પડે ભગવાને પહેલો સંકલ્પ લીધો અપ્રીતિ થાય તેવા સ્થાને રહેવું નહીં મારે કારણે કોઈને દુઃખ થાય કોઈના મનમાં ગ્લાની થાય કોઈને થોડું અસુખ થાય કોઈને થોડી પરેશાની થાય બસ તો એ મારે સ્થાન છોડી દઉં ગ્રંથોમાં વાંચ્યું પણ એનો વિચાર કરીએ કે ભગવાનને માટે પછી ઉતરવાના કયા સ્થાનો રહ્યા આ રાજકુમારમાંથી યોગી બનેલા વર્ધમાનને માટે હવે માત્ર ભયકાર જંગલો અવાવરું જગાવો વૃક્ષોથી આચ્છાદિત એવી કોઈ વનની ભૂમિ કોઈ નગર બહારના ઉદ્યાનો એ જ બધા એમના ઉત્તરવાના સ્થળો થયા એમના રહેવાના સ્થળો થયા એમના સાધનાના સ્થળો થયા કલ્પના કરો કે એક એમનો વિચાર એક એમનું નિશ્ચય કેવું સર્જન કરી શકાયો કે એક રાજમહેલમાં રહેનાર ને હવે માત્ર જંગલોમાં વસવાનું બીજી વાત એનાથી પણ ધ્યાનને અનુકૂળ જગા શોધવી એટલે એવી જગા હોય કે જ્યાં પોતે નિરાંતે ધ્યાન કરી શકે કોઈની દખલ કોઈનો કોલાહલ કશું ન હોય આવી જગા ક્યાં મળે ભગવાનનું કોઈ આશ્રમ તો હતો જ નહીં એટલે જ્યાં જાય ત્યાં ક્યાંક ને ક્યાંક ઘોર જંગલની અંદર ઊભા રહીને શાંતિની જગામાં કોઈક મંદિર જે વર્ષોથી ત્યાં કોઈ ગયું નથી એવા મંદિરમાં જઈને આ ધ્યાનની અવસ્થા અને કેવું મોટે ભાગે ધ્યાનમાં રહેવું પેલા ગોવાળની વાત નથી સાંભળી કારણ કે એ ધ્યાનસ્થ હતા અને ત્યારે એમનો આ બીજો સંકલ્પ તમે જો સાધના જીવનના આ સંકલ્પોની કલ્પના કરો એમને ત્રીજો કર્યો કેટલી પ્રચંડ ક્રાંતિ કરી રહેવું ઓછામાં ઓછું બોલવું ભાગ્ય જ બોલવું આપણે જાણીએ છીએ સાધના કાળમાં પ્રભુ મહાવીરની કોઈ વાણી આપણને સાંભળવા નથી પડે કારણ કે પ્રભુ બોલતા જ નહોતા મૌન રહેતા ભોજન ચોથી વાત ગોચરી એ કેવી રીતે લેવી કરપાત્રમાં લેવી હાથરૂપી પાત્રમાં જેટલું અન્ન આવે જેટલો ખોરાક આવે બસ એ એનાથી જમવું કરપાત્રમાં લેવી અને પાંચમી વાત સાધના જીવનનો કોઈ મહાન સંકલ્પ જેના ચરણોમાં રાજાઓ પ્રણામ કરતા હોય અને જેની જેની પ્રશંસા માટે સૌ કોઈ ફરતા હોય અને એવા પ્રભુ મહાવીર એવા નિગ્રંથ પ્રભુ નો પાંચમો સંકલ્પ છે ગૃહસ્થની ખુશામત ન કરવી તમે જુઓ આ પાંચ સંકલ્પો તમે આપો જો કે આપણે આપણા જ્ઞાનની પરબ આપણા ઇતિહાસની પરબ આપણા મૂલ્યોની ના પાણી ભાગ્યે જ બીજાને આપીએ છીએ ભગવાન એનો કોઈ આશ્રમ નહોતો અને આશ્રમ એ વ્યક્તિને સીમામાં બાંધે છે એ હકીકત છે કે એક સ્થાયી સ્થાન પ્રાપ્ત થાય પણ એની સાથે આશ્રમની સાથે સુવિધાઓ પોતાના અનુયાયીઓ પોતાને ગમતી પરિસ્થિતિઓ પોતાની અનુકૂળતાઓ આ બધું ઊભું થતું હોય છે કોઈ આશ્રમ હોય નદીનો કિનારો હોય મંદ મંદ પવન આવતો હોય પોતાના જ અનુયાયીઓ આસપાસ હોય એમની એમની આસના વાસના થતી હોય ચિંતા રાખતા હોય એ સરળ વાત છે પણ પ્રભુ મહાવીર તો એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરે છે ઉપર આકાશ અને નીચે ધરતી એ એમના નિવાસ સ્થાન છે અને આ છે સાધના જીવનનો ની પરાકાષ્ઠા એનો એવરેસ્ટ તમારે જોવો હોય સાધનાનો તો આપણે અહીં જોવા મળશે એમણે ધ્યાનની વાત કરી પ્રાય ધ્યાનમાં રહેવું ને એક પ્રચંડ ક્રાંતિ ધ્યાન દ્વારા કરી એમણે મૌનની વાત કરી અને કદાચ ધ્યાનસ્થ મહાવીર અને મૌનસ્થ મહાવીર એમની તમે વિચાર કરો એ વિચાર કરો ત્યારે ખ્યાલ આવશે કે ભગવાને સાડા બાર વર્ષ સુધી સાધના કાળોમાં જે ધ્યાન કર્યું કઈ રીતે જો અહીંયા પણ એક પ્રચંડ ક્રાંતિનો પ્રારંભ થાય છે સામાન્ય રીતે કોઈ આસન પર બેસીને પલાઠી કે પદ્માસન લગાવીને કે અમુક રીતે ધ્યાન થતું હોય ભગવાને જગતને કહ્યું કે એ ધ્યાન નહીં એ તો સરળ છે થોડો શ્રમ પણ ઓછો લાગે ભગવાને ઊભા રહીને ધ્યાનની વાત કરી કોઈ નિશ્ચિત સમય નહીં તમે જો ઊભા રહીને ધ્યાન કાયોત્સર અને કોઈ નિશ્ચિત સમયની ધ્યાનનો કોઈ સવાર હોય સાંજ હોય સાકાર હોય નિરાલંબ હોય કોઈ પણ સમય હોય બસ એ કાયોત્સર્ગ ધ્યાનમાં પ્રભુ રહેતા હતા એટલે માત્ર સૂક્ષ્મ શ્વાસ સિવાય સૂક્ષ્મ શ્વાસ સિવાય શારીરિક વાંચિક માનસિક ક્રિયાઓનું સંપૂર્ણ વિસર્જન એનું નામ કાયોત્સર સાડા બાર વર્ષના એમના સાધના કાળમાં અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે ભગવાને ક્વચિત સહેજ ક્ષણિક ઊંઘ છે અને એ ધ્યાનનો મહિમા કેવો પ્રગટ થાય છે વિચાર કરો ભગવાનનો ચોથો ચાતુર્માસ હતો ચંપા નગરીમાં હતો અને પૃષ્ઠચંપામાં ચાર મહિના આહારનો ત્યાગ કરીને માત્ર આત્મચિંતન અને ગ્રંથો શું કહે છે ધ્યાન મુદ્રામાં રહ્યા એ જ રીતે વિચાર કરીએ તો શ્રાવસ્તી નગરીની બહાર કડકડતી ઠંડીમાં ભગવાન ઠંડીની પરવા કર્યા વિના રાતભર ધ્યાનમાં રહ્યા અને સંગમના ઉપસર્ગો કેટ કેટલા ઉપસર્ગો આપણે જાણીએ છીએ એક સાથે વીસ ઉપસર્ગ સંગમ દેવે મહાવીરને માટે કર્યા અને ત્યારે આપણા ગ્રંથો શું કહે છે ગ્રંથો કહે છે આ તમામ સમયે યોગી મહાવીર સાધક મહાવીર સુમેરુની માફક ધ્યાનમાં અડગ રહ્યા હવે વિચાર કરીએ રાજકુમાર મહાવીર છેલ્લા બે વર્ષ રાજમહેલમાં વનના જેવું જીવન જીવતા હતા અને ત્યારે એક મોટી ક્રાંતિ એમણે કરી સાધનાની ક્રાંતિ એ સાધનામાં ધ્યાન આવે એ સાધનામાં મૌન આવે એ સાધનામાં આવાસ આવે એ સાધનામાં વિહાર આવે ક્યારેક જાઓ તો કોઈને કહેજો કે આ ક્રાંતિનો થોડો વિચાર કરે અને પ્રભુ મહાવીરની સન્મુખ જઈને એમને વંદન કરે કારણ એટલું જ કે એમણે પોતે એક એવી નવી હવા ઊભી કરી જે સમયે જાતિના ભેદો હતા જે સમયે વંશના ભેદો હતા ત્યારે ભગવાન મહાવીરે કહ્યું ભગવાન સ્વયં ક્ષત્રિય હતા રાજા શ્રેણિક જેવા અન્ય રાજાઓ પણ ક્ષત્રિય વંશના હતા ભગવાનના અગિયાર મહાપંડિત સમાન ગણધરો એ બ્રાહ્મણ હતા અને શાલીભદ્ર જેવા શ્રેષ્ઠીઓ એ વૈશ્ય હતા અને મેતા રજ મહર્ષિ મહેતા રજ જે ક્ષુદ્ર હતા અને મહર્ષિનું પદ પામ્યા હતા ભગવાને જગતમાં એક મોટી ક્રાંતિ આ કરી વર્ણના ભેદોને ભૂંસી નાખ્યા એમણે કહ્યું કે અહીં સૌ કોઈનું સ્વાગત છે અને એટલે જ કદાચ મિત્રો આપ જાણતા હશો કે કેટલાક ધર્મોમાં ધર્માંતર તમે કરી શકો અને એ ધર્માંતર કરો એની વિધિ હોય છે જૈન ધર્મમાં આવું કોઈ ધર્માંતર હોતું નથી તમે આ ધર્મના સિદ્ધાંતો પર જીવો માટે જઈ એની કોઈ ક્રિયા એની પ્રક્રિયા એની પરંપરા કશું જ નહીં અને એટલે જ એ વર્ણો ભૂસી નાખ્યા અને એમણે કહ્યું કે માણસ કર્મથી બ્રાહ્મણ થાય છે કર્મથી ક્ષુદ્ર થાય છે કર્મથી ઊંચો થાય છે કર્મથી નીચો થાય છે જન્મથી નહીં અને આ પ્રચંડ ક્રાંતિને વિચાર કરીએ બીજી એક વાત કરીએ જગત આખું પોતાના સંપ્રદાયની વાત કરતું હોય છે કે આ મારો સંપ્રદાય મારા સંપ્રદાયમાં આવો મારો મારા અનુયાયી બનો મારી પૂજા કરો મારી અર્ચના કરો મારું ધ્યાન ધરો આ બધા જ કહેતા હોય છે અને કહે છે કે જો તમે આવું કરશો મારા સંપ્રદાયમાં આવશો તો જ તો અને જ તો જ તમને મુક્તિ મળશે તો જ તમને મોક્ષ ગતિ મળશે ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ જગતની એક અદ્ભુત વાત કરી એમણે કહ્યું કે તમારી મુક્તિ સાથે સંપ્રદાયને અવિનાભાવી સંબંધ નથી અમુક સંપ્રદાયમાં છો તો જ મોક્ષ પામશો એવું નથી અને ધર્મને પણ આવો અવિનાભાવી સંબંધ નથી મુક્તિ માટે એક જ જરૂર માણસ પ્રબુદ્ધ હોવો જોઈએ જો એ સુષુપ્ત હોય તો ન ચાલે એ પ્રબુદ્ધ હોવો જોઈએ અને એમણે તો એમ પણ કહ્યું કે એક પરણો પણ પ્રમાદની જીવનમાં અપ્રમાદ એ ભગવાન મહાવીરનું સૌથી મોટું સૂત્ર છે તો એ અપ્રમાદની વાત કરે છે અને એ અપ્રમાદ એટલે એમણે કહ્યું અને વિચાર કરો કે આ વચન એની કેવી ક્રાંતિ હશે એમણે કહ્યું કે જો તમે પ્રબુદ્ધ બની જાઓ તો તમે સ્વયં ભગવાન બની જાઓ છો અને માટે જ તું પણ મહાવીર બની શકે છે એ વાત આ ધર્મમાં સિદ્ધ થઈ એણે કહ્યું કે તું પણ મહાવીર બની શકે છે એ વાત આ ધર્મમાં આપણે જોઈ શકીએ છીએ જો તું મહાવીરના માર્ગે ચાલે તો તું પણ આવી રીતે તારા જીવનને મોક્ષગામી બનાવી શકે છે અને ત્યારે મહાયોગી આનંદગનજીની નમી જીન સ્થવરની સાતમી કડીનું સ્મરણ થાય છે જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે ભૃંગી કાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે જીન સ્વરૂપ થઈને જે જીનને આરાધે છે રાગ દ્વેષ અળગા કરી ધ્યાન કરે તે નિશ્ચય જીનવર થાય છે જેમ ભૃંગી ભમરી ઇલિકા ઈયળને ડંખ મારે છે અને તે ઈયળ ભમરી બની જાય છે તેમ એટલે એ આત્મવિશ્વાસ હું પણ મહાવીર બની શકું છું એ ભાવ અને ત્યારે આપણે એ જોઈએ કે માણસ સૌથી મોટો છે એ ભગવાને સિદ્ધ કરે સંગમદેવના ઉપસર્ગની ઘટના પૂર્વે ભગવાન મહાવીર દ્રઢભ ભૂમિ તરફ વિહાર કરતા હતા ત્યારે એમની ઉપર જ્યારે દેવો ગર્વ કરતા હોય છે ત્યારે ઇન્દ્ર શું કહે છે આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં ઇન્દ્રની એ વાત નોંધાય છે ઇન્દ્રએ કહ્યું કે પ્રભુ આપનું ધૈર્ય આપનું સાહસ આપનું ધ્યાન અનોખું છે માનવ તો શું શક્તિશાળી દેવ અને દૈત્ય પણ આપણે એ સાધનામાંથી વિચલિત કરી શકે એમ નથી તમે જુઓ ધ્યાનની વાત કરી ઇન્દ્રએ સાહસની વાત કરી ધૈર્યની વાત કરી પણ મિત્રો વાણીની વાત નથી કરી અને એટલે જ યોગી મહાવીરને સમજવા માટે મૌન ધ્યાન અને ધૈર્યની જરૂર છે એ ધ્યાનના પ્રયોગોની સાથે શ્વાસના પ્રયોગો જોડાયેલા છે અને એ શ્વાસની સાથે આપણે જાણીએ છીએ કે ક્રોધ ભર્યો ફૂંફાળો હોય ચંડ કૌશિકનો અને ત્યાં પ્રભુ મહાવીરનું એક વાત્સલ્ય વચન હોય એક ભર્યા શ્વાસથી નીકળતું વચન હોય અને એને કેવું પરિવર્તન આવ્યું છે એટલે આખા શ્વાસના પ્રયોગો એ બતાવે છે એક નવી વાત કરી લોકોને કહ્યું કે તમે ઇન્દ્રિયોના શરણમાં ન જાઓ તમે ઇન્દ્રિયોનું શરણ છોડી દો તમે આત્માના શરણમાં જાઓ અને જેમ જેમ ભીતરમાં આત્માના શરણમાં જશો એમ તમને આત્માની ખોજ પ્રાપ્ત થશે એમ તમને અનંત આનંદ અને પ્રસન્નતા પ્રાપ્ત થશે એક કવિ એક શાયરે કહ્યું છે ને કે ખુદ અપની પહેચાન કો અભી ખોજ રહું હું કોણ છું એ હજી હું શોધું છું સક્રિટસે કહ્યું નો સેલ્સ તારી જાતને જાણ ખુદ આપણી પહેચાન કો ખોજ રહ હું પાયા હે સારા આલમ મગર ખુદકાં પતા નહીં આખી દુનિયાને જાણું છું પણ પોતાની જાતની ખબર નથી ત્યારે ભગવાન મહાવીરે કહ્યું કે બહારની આંખોથી થતું દોષ દર્શન દ્વેષ દર્શન અને દુરિત દર્શન એ બંધ કરો અને તો જ તમારી ભીતરની આંખ ખુલે અને જેમ ભીતરની આંખ ખુલશે ત્યારે ખ્યાલ આવશે કે દેહ તો સાધન છે સાધ્ય તો આત્મા છે અને એ આત્માના પંથે જશો ત્યારે એક એવો અહેસાસ થશે કે આ જગતમાં કોઈ તમારો શત્રુ નથી કોઈ મિત્ર નથી કોઈ મારું નથી કોઈ પારકું નથી અને એટલે જ યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વગ્રહ હેમચંદ્રાચાર્ય મહારાજાએ પ્રભુ મહાવીરનું વર્ણન કરતાં કહ્યું છે કે ઇન્દ્ર જેમના ચરણમાં નમસ્કાર કરતા હતા અને ચંડ કૌશિક નાગ પગ પર ડંખ દેતો હતો એક ચરણમાં નમસ્કાર કરે અને બીજો દંશ દેતો હોય તો એ બંને તરફ જેમનું મન સમાન હતું ના કોઈ રાગ ન કોઈ દ્વેષ એ બંને તરફ જેમનું મન સમાન હતું એવા પ્રભુ મહાવીરને હું નમસ્કાર કરું છું કેમ એમણે મિત્ર અને શત્રુના વર્ષો જૂના ભેદ બેટાવી દીધા એમણે કહ્યું કે શત્રુ પ્રત્યે સ્નેહભાવ દાખવીને એને મિત્ર બનાવો શત્રુને પરાજિત કરીને જીતે તે વીર પણ શત્રુને મિત્ર બનાવે તે મહાવીર અને એ શત્રુની વાત એમણે કઈ રીતે પ્રગટ કરી બીજી રીતે એમણે ભગવાને કહ્યું બહુ અદ્ભુત વાક્ય છે કદાચ આ પર્યાવરણ માટે આજની પરિસ્થિતિ માટે આ જગતમાં વધી ગયેલા પરિગ્રહ માટે અથવા તો એનાથી વધારે થતી જીવ હિંસાને માટે પ્રાણી હત્યાને માટે ભગવાનનું એ વાક્યનું આપણે સ્મરણ કરીએ ભગવાને કહ્યું જેને તું હણવા માગે છે જેને તું મારવા માગે છે જેને તું હણવા માગે છે તે તું જ છે જેના પર તું શાસન કરવા માગે છે તે પણ તું જ છે જેને તું પરિતાપ આપવા માગે છે તે પણ તું જ છે અને માટે જ આમ જાણીને સમજું માણસ કોઈને હણતો નથી કોઈના પર શાસન ચલાવતો નથી અને કોઈને પરિતાપ આપતો નથી એક બીજી ક્રાંતિ સામાન્ય રીતે ગુરુને પોતાના શિષ્ય તરફ ભાવ હોય છે એ ભાવ અહોભાવમાં પેદા થઈ જાય અને શિષ્ય તરફ એક રાગ પેદા થાય મહાવીરે જગતને બતાવ્યું કે શિષ્ય નહીં સાધના મહત્વની છે જે દીર્ઘ તપસ્વી હોય આંતરિક વૃત્તિઓનું શુદ્ધિકરણ કર્યું હોય અને વૃત્તિઓ પર વિજય મળ્યો હોય તે આવી જ વ્યક્તિ આમાં ગુણો ધરાવનારી માણસ પછી એ કોઈ પણ હોય તે જ મહાવીરને પ્રિય છે અને એટલે જ તમે કલ્પના કરી શકો છો કે ભગવાન મહાવીર ગૌતમ ગણધર એમના વિશે તો ઘણું કહી શકાય જ્યારે કહીશું પણ ખરા પણ એ ગૌતમ ગણધરને આનંદ શ્રાવકની ક્ષમા માગવાનું કહે એક નવો પ્રયોગ જે લગભગ અજ્ઞાત રહ્યો છે આજ સુધી એ છે ઉપસર્ગોમાં અહિંસા એમણે એક અહિંસાનો વિરલ પ્રયોગ કરી બતાવ્યો કે જગત આખું હત્યામાં માનતું અંગછેદનમાં માનતું યુદ્ધમાં માનતું આક્રમણમાં માનતું અને એમ કહેતું કે આ બધાને યુદ્ધો કરીને આપણે જીતવું જોઈએ ત્યારે ભગવાન મહાવીરે એવી અહિંસા બતાવી કે આટ આટલા ઉપસર્ગો આવવા છતાં ભગવાન સહેજે ચલિત ન થયા ગાંધીજીનું સ્મરણ થાય શ્રીમદ રાજચંદ્રજીનું સ્મરણ થાય બાહ્ય ઉપસર્ગો કોઈ અસર કરે નહીં એ ઉપસર્ગ પછી ગોવાળિયાનો હોય એ ઉપસર્ગ પછી ચંડ કૌશિકનો હોય એ ઉપસર્ગ પછી કઠપૂતનાનો હોય કે એ ઉપસર્ગ એનાથી વધારે લોકો એવી ભૂમિ ઉપર જવાનું પસંદ કરે કે જ્યાં પોતાને અનુકૂળ એવા લોકો હોય ભગવાન મહાવીર ની અહિંસાની કસોટી થાય એવો પ્રદેશ એ લાઢ નામનો અનાર્ય પ્રદેશ અને ભગવાન આ પ્રદેશમાં ગયા અને પોતાની અહિંસા જાળવી આપણે જાણીએ છીએ કે એમના શિષ્ય ગોશાલકે કહ્યું કે પ્રભુ એક લાકડી રાખીને આ તમારા પગના માસના લોચા લઈ જતા કૂતરાઓને તો હાંકો ત્યારે એની પણ એ ના પાડે છે આ અહિંસાની પરાકાષ્ઠા છે આ ઉપસર્ગોમાંથી થતા અહિંસા દર્શનનો વિચાર કરવા જેવો છે અને એક એને પરિણામે એમનું સ્વયં જીવન આખું એ અહિંસાની પ્રયોગ ભૂમિ છે અને આ ઉપસર્ગો પણ આફતો પણ આવેલી મુશ્કેલીઓ પણ એમના ધ્યાનને અવરોધી શક્યા નહીં એમની ચેતના તો સદૈવ ધ્યાન સમાધિમાં જ કેન્દ્રિત રહી અને એ રીતે આ ઉપસર્ગોની અગન જ્વાળાઓ વચ્ચે સહેજે ડર્યા નહીં પાછા પડ્યા નહીં ચલિત થયા નહીં પણ એને પ્રસન્નતાથી સહન કરી અને જગતને આ અહિંસાનું વિરાટ દર્શન પહેલીવાર આપ્યું એમણે કહ્યું કે જીવનમાં જે હિંસા છે એ તો પરિગ્રહથી થતી હિંસા છે અને એ હિંસા તમારે એમાંથી દૂર થવું જોઈએ આત્માનો પ્રયોગ કર્યો અને જૈન ધર્મને એક દ્રષ્ટિએ આપણે આત્મધર્મ કહી શકીએ એવું લાગે આત્મનિર્ણયનો અધિકાર આપ્યો ભગવાને કહ્યું કે તમારા ભાગ્યનો અધિકાર તમે જ કરો છો તમારા કર્મો સુખ અને દુઃખ એ બંને તો તમારી આસપાસ ફરતા રહે છે આત્માનો પ્રયોગ અને એટલે જ ભગવાન મહાવીરની આ પ્રજ્ઞાની પ્રયોગશાળામાં પહેલા દેહ પરના પ્રયોગો જોઈએ છે કાયોત્સર વગેરે શ્વાસના પ્રયોગો જોઈએ છે ઉપસર્ગો દ્વારા મિત્રતાના પ્રયોગો જોઈએ છે અને એ પછી મનના પ્રયોગો જોઈએ છે ભગવાને કહ્યું ઈચ્છા નિરોધ તપથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ઈચ્છા કેવી મનુષ્યની ઈચ્છા કેવી ઈચ્છા હું આકાશ સમા અનંતિયા આ તમારી ઈચ્છાઓ તો આકાશ જેવી અનંત છે જેમાં આકાશને કોઈ છેડો હોતો નથી એમ તમારી ઈચ્છાઓનો છેડો હોતો નથી અને આમ ભગવાન પોતે માનવ મનની સતત ચિકિત્સા કરે છે અને ચિકિત્સા કરતાં કરતાં એ માનવ મનની વિશેષતાઓ એની કામનાઓની ચિકિત્સા કરે છે અને કહે છે કે આ કામનાઓને પાર જશો તો જ આ તમારા દુઃખમાંથી પાર પામી શકશો એ પછીના એમના જે પ્રયોગો જોઈએ એમાં આપણને લાગે છે કે ભગવાને કહ્યું કે જ્યારે પોતાની અગાઉની અવસ્થામાં હતા સંસારી અવસ્થામાં હતા ત્યારે પણ આપણે કદાચ ખ્યાલ હશે કે મોટા ભાઈ નંદીવર્ધનના કહેવાથી મહાવીર બે વર્ષ સુધી ઘર સંસારમાં રહ્યા પણ આંતરિક રીતે એમણે સ્વાતંત્ર્ય ભર્યું જીવન ગાળ્યું મહેલમાં હતા પણ જાણે વનમાં રહેતા હોય તે રીતે રહ્યા એમના કાકા સુપાર્શ્વ ભાઈ નંદિવર્ધન અને અન્ય મિત્રોએ કહ્યું કુમાર વર્ધમાનને શું કહે છે તમે સતત ધ્યાનની મુદ્રામાં બેસી રહો છો મનોરંજન શા માટે નથી માણતા જો ગૃહસ્થ અવસ્થાની વાત છે અને ત્યારે રાજકુમાર વર્ધમાને કહ્યું ચંચળ એવા મન વાણી અને શરીર મને પરતંત્ર બનાવી રહ્યા છે અને મારો આત્મા સ્વતંત્ર બનવાને ઉત્સુક હોવાથી હું એની ચંચળતામાં સહયોગ આપવા માટે અસમર્થ છું આ મારે માટે શક્ય નથી એટલે બતાવ્યું કે આત્માનું સમાધાન આત્મામાં છે પૂદગલમાં નથી પોતાનું સમાધાન પોતાના દ્વારા જ મળે છે અને એટલે એ અર્થ મેં એમને સમજાવ્યું કે સ્પિરિચ્યુઅલ ગ્રોથને માપવા માટે ઇન્ટ્રોસ્પેક્શનનું થર્મોમીટર જ જરૂરી છે અને આવી રીતે ભગવાને જેટલી વાત અહિંસાની કરી એટલી વાત અપરિગ્રહની કરી ને એટલી વાત આત્માનું શાસનની કરી એ શાસનનું પાલન આત્માને સાક્ષીમાં રાખીને એનું પાલન કરવું એ એ ભગવાનની વાત છે અને જો વ્યક્તિ આવી રીતે શાસનની પાલન કરે તો શું થાય તો અપ્પા શું પરમપ્પા આત્મા એ જ પરમાત્મા બને ભગવાનની આ વાણી જ્યારે વહી હશે એમની દેશનામાં એમના ઉપદેશોમાં ત્યારે કલ્પના કરો કે જગતને કેવું નવું દર્શન મળતું હશે જ્ઞાન આત્મા છે દર્શન આત્મા છે ચરિત્ર આત્મા છે ભગવાનનો સમગ્ર ધર્મ આત્મામાંય છે એમનો સમગ્ર ઉપદેશ આત્માની પરિસ્થિતિમાં છે આત્મજિજ્ઞાસામાં અને આત્મોપલબ્ધિની ભાવના જગાડવામાં છે અને કહ્યું કે તારા આત્મામાં જ શાંતિનો સ્ત્રોત છે તારે ભૌતિક સામગ્રી સુખ આપી શકશે પણ એ સુખ ક્ષણિક હશે ચિરકાળનું સુખ તો તારા આત્માની ભીતરમાં જ રહ્યું છે અને એને માટે તારા આત્મામાં ખોજ કર તપની વાત કરી જગતમાં તપનો આવો મહિમા ભીતરના ભીતરની શક્તિનું આવું પ્રાગટ્ય ભગવાને કહ્યું તવેણ પરિશુદ્ધ અને તપથી શું કર તપથી તારા આત્માનું શુદ્ધિકરણ કર માણસ તપ કરે બહારની દુનિયામાંથી નીકળી ગયો હોય ભીતરની દુનિયામાં ચાલતો હોય અને જતો હોય એમણે બીજે સ્થળે કહ્યું તપ દ્વારા શરીરને કૃષ કરે નિર્બળ બનાવે એટલે કે શરીરને કસે તપ દ્વારા શરીરને કૃશ કરે અને કૃષ કર્યા પછી ભોગવૃત્તિને જર્જરિત કરે કરોડો ભાવના સંચિત કર્મ ભગવાનની વાણીનો ત્રીજો ભાગ કરોડો ભાવના સંચિત કર્મ તપશ્ચર્યાથી નષ્ટ થાય છે ઈચ્છા નિરોધ ઈચ્છાનો નિરોધ કરવાથી તપથી ઈચ્છા નિરોધવાળું તપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આમ તમે જુઓ કે તપના એમણે ક્રમિક પગથિયા બતાવ્યા છે ઈચ્છા નિરોધ ઇન્દ્રિય અંકુશ મન પર અંકુશ ચાર ગતિમાં અંકુશ આત્માને પોષવો અને રોજ કોઈને કોઈ નવા તપ માટેની આત્મિક તૈયારી ભગવાન બુદ્ધે માત્ર ધ્યાનને પકડ્યું અને એને પરિણામે એમણે તપ છોડી દીધું ભગવાન મહાવીરે ધ્યાન અને તપ બંનેને સમરૂપે સ્વીકાર્યા અને એટલે જ ભગવાનના તપની પાછળ મહાવીરના તપની પાછળ એક બહુ મોટો ખ્યાલ છે એ પ્રસન્નતા છે દસ વૈકાલિક સૂત્રમાં પ્રભુ મહાવીરે એમ કહ્યું કે દરેકે પોતાની શક્તિ દ્રઢતા શ્રદ્ધા આરોગ્ય શક્તિ દ્રઢતા શ્રદ્ધા આરોગ્ય અને ક્ષેત્રને સમજીને ક્ષેત્ર અને કાળને સમજીને વિચારીને પોતાના આત્માના તપમાં જોડાવવું જોઈએ આ રીતે આ તપ દ્વારા એમણે એક આખું આત્માનું શાસનની વાત કરી અને એ રીતે એક પ્રજ્ઞાની પ્રયોગશાળા ભગવાનનું જીવન જુઓ ત્યાં ભીતરના પ્રયોગો છે એ કષાયોના ત્યાગની વાત હોય એ આહારની વાત હોય આ સઘળી વસ્તુઓ ભીતરના પ્રયોગો સાથે સંકળાયેલી છે એટલે આપણે એમ કહી શકીએ કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને આઇઝેક ન્યૂટન એમણે બુદ્ધિની પ્રયોગશાળામાં અને ભગવાન મહાવીરે ભગવાન મહાવીરે પોતાની પ્રજ્ઞાની પ્રયોગશાળામાં પ્રયોગો કર્યા અને કેવા પ્રયોગો મને યાદ છે કે જ્યારે લંડનના બકિંગહમ પેલેસમાં ડ્યુક ઓફ એડિનબરો પ્રિન્સ ફિલિપને મળ્યા અને એમણે જૈન ધર્મની પર્યાવરણની ભાવનાની વાત કરી ત્યારે એમણે આશ્ચર્ય પ્રગટ કર્યું કે આજથી પચીસસો વર્ષ પહેલાં તમારા ધર્મમાં પર્યાવરણની વાત લખી છે અમે કહ્યું કે સર ફોર અસ રિલિજન ઇઝ ઇકોલોજી એન્ડ ઇકોલોજી ઇઝ એ રિલિજિયન તો એ પર્યાવરણની વાત ક્યાંથી મળે છે તમને અને તમે પ્રતિક્રમણ હોય પ્રાયશ્ચિત હોય વિનય હોય કરુણા હોય મુદિતા હોય ભાવક ક્ષમા હોય આ બધું ક્યાં થાય ક્યાં કરશો તમે તમારા હૃદયની વાત કરશો એટલે ભગવાન મહાવીરે કોને માટે આ ધર્મનું પ્રતિપાદન કર્યું આવો પ્રશ્ન કોઈ સામાન્યને નહીં પણ જ્યારે સુધર્મા સ્વામીને પૂછવામાં આવ્યો અને કહ્યું કે કોને માટે શું પોતાના અનુયાયીઓને માટે જે સામાન્ય રિવાજ છે શું પોતાના અનુયાયીઓને માટે ધર્મનું રિવાજ કર વર્ણન કર્યું હતું શું જૈનો માટે કર્યું હતું ત્યારે કહ્યું હતું કે મહાવીરે તમે જુઓ સુધરમા સ્વામીનો જવાબ મહાવીરે કોઈ એક પ્રાણી ધર્મનું પ્રતિપાદન કર્યું નથી પણ કોઈ પ્રાણી કોઈ પણ પ્રાણીને મારે નહીં એટલા માટે મહાવીરે ધર્મનું પ્રતિપાદન કર્યું છે એટલે કોઈ વર્ગ વિશેષનો આધાર નથી અને માટે જ એમાં પ્રયોગનો મહિમા છે પ્રવચનનો નહીં જો કે આજે આપણે આખી સઘળી વાત પ્રવચનથી કહેવી પડે છે પણ તમે વિચાર કરો કે પર્યુષણ શા માટે પરવાધીરાજ કહેવાય છે ક્યારેક તમારી જાતને પૂછો આપણે સૌ જાણીએ છીએ પર્વ એ પરિણામ છે અને આપણે જાણીએ છીએ કે પરિણામ એક જ દિવસમાં આવે કે મહાવીર જન્મ કલ્યાણકનો દિવસ માત્ર એક દિવસમાં એ સમાપ્ત થઈ જાય તો પર્યુષણ શા માટે સળંગ આઠ આઠ દિવસ સુધી અને આપણે જાણીએ છીએ કે દિગંબર સંપ્રદાયમાં તો દસ દિવસ સુધી ચાલતું હોવાથી એને દક્ષ લક્ષણ આ પર્વ કહે છે મારે આપણે એ કહેવું છે પર્વ એ પરિણામ છે જ્યારે પર્યુષણ એ પ્રયોગ છે આ જગતમાં સૌથી વધુ પેટન્ટ ધરાવનાર થોમસ આલ્વા એડિસનનો વિચાર કરો તો ખ્યાલ આવશે કે દિવસોના દિવસો સુધી પ્રયોગ કર્યા પછી થોમસ આલ્વા એડિસને આ જગતને લાઈટનો દીવો વીજળીનો દીવો આપ્યો અને ગ્રામોફોનની શરૂઆતના સ્વરૂપ સમો ફોનોગ્રામ આપ્યો ત્યારે કોઈએ એને પૂછ્યું કે ઓહો કેટલી બધી તમારે મહેનત કરી કેટલી બધી નિષ્ફળતાઓ મળી ત્યારે એડિસને એમ કહ્યું કે મારી નવ્વાણું નિષ્ફળતાઓની ઉપર મારી સફળતા બેઠી હતી એક હજારમાં પગથિયે અને એ મેં પ્રાપ્ત કરી છે આમ પર્યુષણ એ સળંગ ચાલતો પ્રયોગ છે એ કોઈ ક્રિયાકાળ નથી ના કોઈ પ્રવચન પ્રવચનોનો તકાજો છે કે ના કોઈ બાહ્ય તપનો પ્રકાર છે કારણ પ્રવચનને એક સીમા હોય છે દરેક પોતપોતાની યોગ્યતા આગ્રહ સમજ જ્ઞાન પ્રમાણે એને સ્વીકારતા હોય છે એ પ્રવચનમાં ક્યારેક દુર્બોધતા પણ આવે એટલી બધી પરિભાષા હોય કે આપણને સમજાય નહીં અથવા એ જંગલ પરિભાષાના જંગલમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડે ક્યારેક કઠિનતા હોય ક્યારેક સીધી લીટીની વાતને બદલે શબ્દોના આટાપાટા કે રમત હોય મને યાદ આવે છે એકવાર રમેશે એના પત્નીને પૂછ્યું કે આજે ટિફિનમાં તું મને શું આપીશ ત્યારે એના પત્ની ટેલિવિઝન જોતા હશે એમણે કહ્યું કે ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોસ વિથ ઇન્ડિયન ક્રિસ્પી ચીન નૂડલ્સ એટલે એના પતિને થયું કે આ તો કેવી વાનગી હશે કે ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોસ વિથ ઇન્ડિયન ક્રિસ્પી ચીન નૂડલ્સ ગયા અને જોયું તો અંદર સેવ ટમેટાનું શાક હતું તો આ રીતે કોઈ અઘરી વાતથી પોતાની વાતને મૂકવી આ બધાની વાતનો કોઈ અર્થ જ નથી અહીંયા કારણ કે આ પ્રયોગ છે ને પ્રયોગ એ શું હોય છે પ્રયોગો એ યાત્રા હોય છે પેલી નવ્વાણું નિષ્ફળતાઓ પછી રહેલી એકસો મી સફળતા પર પહોંચવાની અને એટલે પર્યુષણ એ યાત્રા છે અને એટલે જ આ પર્યુષણમાં આપણે ક્રિયાકાંડ કરીએ જરૂરી તપ કલ્પસૂત્ર વાંચન જરૂરી તપ જરૂરી સ્વાધ્યાય જરૂરી ક્ષમાપના જરૂરી પણ અંતે તો એનું પરિણામ શું છે એનું પરિણામ છે સંવત્સરી દિવસ ક્ષમાપના અને એ ક્ષમાપના સાચા અર્થમાં આવે તો આ જગતમાં આખું પરિવર્તન આવી જાય પરમાત્મા સ્વયં કેવા ક્ષમામૂર્તિ હતા એ તો આપણે એમના જીવનના ઉપસર્ગોમાંથી જાણી શકીએ છીએ એક નવી વાત કરી એ અહિંસાની આજે આ જગત હિંસાની ટોચ પર બેઠું છે અને આવે સમયે સંતબાલજીએ કહ્યું હતું તેમ કે પ્રભુ મહાવીરે માનવ સમાજને અહિંસક સંસ્કૃતિ અને અસ્તિત્વની ભેટ આપી છે અને એટલે જ આપણે હવે એ તરફ જવું છે કે આપણા જીવનની વિશિષ્ટ ધ્યાન પ્રણાલી આપણી ભોજન શૈલીનો વિચાર કરીએ તપશ્ચર્યાનો વિચાર કરીએ આયમબિલનો વિચાર કરીએ આજે વિદેશના વૈજ્ઞાનિકો કહે છે કે તમને ભૂખ લાગી હોય એનાથી થોડું ઓછું જમો તો નેવું વર્ષ જેટલું જીવશો આઈએમ બિલમાં વર્ષોથી આપણે કહ્યું આપણે વિશિષ્ટ ધ્યાન પ્રણાલીનું પરિવર્તનનો વિચાર કરીએ કેવું પરિવર્તન લાવ્યા ભગવાન ઊભા ધ્યાન કોઈપણ સમયે ધ્યાન નિરાલંબ ધ્યાન રાત્રે ધ્યાન દિવસે ધ્યાન મનની શક્તિ માટે એમણે પચખાણ આપ્યા ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે આપણે જાણીએ છીએ કાયોત્સર્ગ આપ્યું આંતરદોષોની ઓળખ માટે પ્રતિક્રમણ આપ્યું આંતરશુદ્ધિ શુદ્ધિ માટે પર્યુષણ આપ્યું રાગદ્વેષમાં રહેલી જે ભાવના આપણી આપણી જે વૃત્તિઓ એને દૂર કરવા માટે ક્ષમા આપી આવા ક્રાંતિકારી ભગવાન આવી ક્રાંતિ જેમણે કહ્યું મારું તે સાચું નહીં સાચું તે મારું આજે ચોતરફ ભય છે ત્યારે ભગવાન મહાવીર પાસેથી અભયની વાત કરી આજે પ્રાણી હત્યા કદાચ એક શક્યતા કોરોના મહામારીમાં આ પણ છે ત્યારે આજે પ્રાણી હત્યાનો મહિમા વધી રહ્યો છે ત્યારે શાકાહારની ના ગૌરવ કરીએ એ સમય આવ્યો છે અને એટલે જ આપણે એ વિચાર કરીએ કે ભગવાને જે કંઈ આપણને સિદ્ધાંતો આપ્યા છે કેટ કેટલું આપણે પામ્યા છે અને ત્યારે આ પામ્યા પછી ભગવાને એમના શિષ્ય પરમ શિષ્ય ગુરુ ગૌતમ સ્વામીને કહ્યું હતું એ શબ્દો યાદ કરીએ સમયમ ગોયમ મહાપમાએ હે ગૌતમ તું ક્ષણ માત્રનો પ્રમાદ ન કરીશ એ ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ આપણે પ્રભુ મહાવીરની ક્રાંતિ સમજવા માટે અનુભવવા માટે જગતને એનું દર્શન આપવા માટે ઘણો સમય વિતાવ્યો છવ્વીસો વર્ષ થઈ ગયા અને છતાં આપણે આ નથી કરી શક્યા ત્યારે પહેલાં કવિની પંક્તિઓ મને યાદ આવે છે ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ બહુ દઈ દીધું નાથ જો ચોથું નથી માગવું આપણા હૈયામાં આત્મબળ આત્મગૌરવ અને આત્માનંદ જાગૃત કરો આપણને આ મળ્યું પ્રભુ મહાવીર પાસેથી મસ્તકમાં અહિંસા ધ્યાન અનેકાંત પ્રાપ્ત થયા અને હાથ હૈયું મળ્યું મસ્તક ને હાથ અને હાથમાં પુરુષાર્થ સૃષ્ટિ પ્રેમ અને સમર્પણ પ્રાપ્ત થયા આટલું બધું તમે આપ્યું છે હવે બીજી કશી અમારે જરૂર નથી જરૂર છે અમારે ક્રાંતિ કરવાની નમસ્કાર